जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आपणे सामाजिक विज्ञान सेकंड सेमिस्टरनो त्रीजो पाठ भारतमां राष्ट्रवाद विषे भणी रह्या छीए, जेमां आपणे आगळना चार विडियोमां मुस्लिम लीगनी स्थापना सुधीनो अभ्यास कर्यो। हवे पेज नंबर 20 आगळनो अभ्यास आ पांचमा विडियोमां करीए। होम रूल आंदोलन 1916। एप्रिल 1916 बाल गंगाधर तिलके पूनामां इंडियन होम रूल लीगनी स्थापना करी। एम के एप्रिल 1916 बाल गंगाधर तिलके पूनामां इंडियन होम रूल लीगनी स्थापना करी। तिलके जाहेर कर्युं कि स्वराज मारो जन्मसिद्ध हक छे अने ते हूँ मेळवीने जंपीश। आपणने खबर छे बाल गंगाधर तिलकनुं सूत्र कि स्वराज मारो जन्मसिद्ध हक छे अने हूँ तेने मेळवीने जंपीश। તિલકે કેસરી અને મરાઠા અખબારમાં લેખો લખ્યા અને એના માટેની જાગૃતિ લાવવા માટે લોક એમ કે બાળ ગંગાધર તિલકે કેસરી અને મરાઠા નામના જે અખબારો હતા તેમાં ઘણા બધા લેખો લખ્યા, ભાષણો આપ્યા અને લોકમત મેળવ્યો અને ઠેર ઠેર સભાઓ કરી અને લોકોને ભેગા કરી અને ભાષણો આપ્યા અને લોકમત મેળવ્યો। આ સમય દરમિયાન તિલકને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા અને આ સમય દરમિયાન તેમને લોકોએ માન્ય રાખ્યા માટે તેમને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા। એની બેસન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916 હોમ રૂલ લીગની સ્થાપના કરી। શ્રીમતી એની બેસન્ટ એમ કે 1916 હોમ રૂલ લીગની સ્થાપના કરી। આ બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ જવાબદાર રાજ્યતંત્ર મેળવવાનો હતો। એમ કે આ બંને જે સંસ્થાઓ સ્થપાઈ, ઇન્ડિયન હોમ રૂલ લીગ અને હોમ રૂલ લીગ, બંનેનો એક જ હેતુ હતો કે આપણે જવાબદારીપૂર્વક સ્વતંત્રતા મેળવવી। એની બેસન્ટે તેમના સાપ્તાહિક ધી કોમન વિલ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા અને શ્રીમતી એની બેસન્ટે પણ એમના સાપ્તાહિકોમાં આના વિશેના લેખો લખ્યા। એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવા અનુરોધ કર્યો અને પોતાના લેખોમાં શ્રીમતી એની બેસન્ટે એમ કે અંગ્રેજ સરકારને હિન્દને સ્વતંત્રતા આપવાનો અનુરોધ કર્યો। કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમરૂલ આંદોલનને ટેકો આપ્યો અને કોંગ્રેસે અને મુસ્લિમ લીગે પણ હોમરૂલના આંદોલનને ટેકો આપ્યો। અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી, એમ કે અંગ્રેજ સરકારને નવાઈ લાગી કારણ કે શ્રીમતી એની બેસન્ટ એ અંગ્રેજ હતા અને અંગ્રેજ સરકાર તેમના આંદોલનથી ચોંકી ઉઠી। મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી અને મદ્રાસમાં એની બેસન્ટની ધરપકડ થઈ, તેમને ઉટાકામંડમાં નજરકેદ રાખવામાં આવે। એની બેસન્ટને મુક્ત કરાવવા દેશમાં સભાઓ અને સરઘસો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો, છેવટે અંગ્રેજ સરકારને તેમને છોડી દેવાની ફરજ પડી। એમ કે તેમને પછી મદ્રાસની સરકારે ધરપકડ કરી અને ઉટાકામંડમાં નજરકેદ કરવામાં આવ્યા અને તેમને મુક્ત કરવા માટે આખા દેશમાં આંદોલન શરૂ થયું અને સરઘસો અને સભાઓ નીકળી, છેવટે અંગ્રેજ સરકારને તેમને છોડી દેવા પડ્યા। આટલું જાણો, એની બેસન્ટને ડિસેમ્બર 1917 કોલકાતા મુકામે ભરાયેલ કોંગ્રેસના અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। એમ કે શ્રીમતી એની બેસન્ટ એ કોંગ્રેસના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા હતા। ત્યાર પછી લખનૌ કરાર 1916। ઈસવીસન 1951 કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું, એટલે એમ કે 1915 કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું, એટલે એમ કે 1915 કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું। એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌમાં રાખ્યા અને ત્યાર પછી ફરીથી એ જ રીતે લખનૌમાં પણ સાથે અધિવેશન રાખ્યા। લખનૌમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય તિલકે હાજરી આપી ઈસવીસન 1907 સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાડવાદી તથા જહાલવાદી જૂથ અલગ પડ્યા હતા તે હવે એક થઈ ગયા, એટલે એમ કે જે મવાડવાદી અને જહાલવાદી જૂથો, આક્રમક નેતાઓ અને શાંત નેતાઓ જે અલગ થઈ ગયા હતા તે પાછા એક થઈ ગયા। કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ ઈસવીસન 1916 લખનૌ મુકામે સમજૂતી કરીને કરાર કર્યો અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ જે અલગ થઈ ગયા હતા તે પણ ભેગા થઈને સાથે મળીને સમજૂતી કરીને કરાર કર્યો, જે લખનૌ કરાર તરીકે જાણીતો થયો અને તેને લખનૌ કરાર તરીકે ઓળખવામાં આવે છે। આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્ત્વ આપ્યું, તેથી સ્વરાજ માટેની લડતને બળ મળ્યું, એટલે એમ કે તેમને પોતાના અંગત સ્વાર્થને સાઈડમાં રાખી અને રાષ્ટ્રીય હિતને મહત્ત્વ આપ્યું, તેથી સ્વરાજનું જે આંદોલન હતું, જે સ્વતંત્રતાનો સંગ્રામ હતો તે ખૂબ જ બળપૂર્વક આગળ વધ્યો। ત્યાર પછી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજ,
सुभाषचंद्र बोजनो जन्म 23 જાન્યુઆરી 1897 रोज ओडिशाना कटक मुकामे थयो हतो। जेम के सुभाषचंद्र बोज जेने आपणे नेताजी तरीके ओळखीए छीए तेमनो जन्म 23 જાન્યુઆરી 1897 में ओडिशाना कटक मुकामे थयो हतो। तेमनी मातानुं नाम प्रभावती अने पितानुं नाम जानकीनाथ बोज हतुं। तेमनी मातानुं नाम एम के प्रभावती अने पितानुं नाम जानकीनाथ बोज हतुं। बाळपणथी तेओ तीव्र बुद्धि प्रतिभा धरावता हता। तेओ ज्यारे नाना हता त्यारथी तेओ खूब ज बुद्धिशाळी हता। ईस्वीसन 1920 लंडन में आईसीएस नी परीक्षा में 4 નંબરે पास थया। एटले के आईसीएस नी जे सौथी अघरी परीक्षा लेवाय छे तेमां ईस्वीसन 1920 में तेओ 4 ક્રમે पास थया हता। भारत में आव्या पछी हिंदी राष्ट्रीय महासभा कांग्रेस में जोड़ाया। जेम के ज्यारे तेओ भणीने भारत में पाछा आव्या त्यारे कांग्रेस ना अधिवेशन में जोड़ाया। देशनी स्वातंत्र चळवळनो भाग लीधो अने देशने स्वतंत्र करवानी जे चळवळ हती तेमां तेमने पण भाग लीधो। 11 વખત राजकीय कैदी तरीके पकड़ाया अने तेमनी धरपकड़ अंग्रेज सरकारे 11 વખત राजकीय कैदी तरीके करी। ईस्वीसन 1938 हरिपुरा कांग्रेस अधिवेशन में सुभाषचंद्र बोज कांग्रेसना प्रमुख बन्या अने हरिपुरा में जयरे कांग्रेसनु अधिवेशन भरायू त्यारे तेना प्रमुख पदे सुभाषचंद्र बोजनी प्रमुख तरीके वरणी करवामां आवी। त्यारबाद ईस्वीसन 1939 त्रिपुरा में मड़ेल कांग्रेस अधिवेशन में बीजी वार प्रमुख बन्या। केटलाक मतभेदों कारण तेमने प्रमुख पदे थी राजीनामु आपी अने एम के बीजा वर्षे त्रिपुरा में मड़ेली अधिवेशन में पण तेओ प्रमुख रह्या। परंतु नेताओं वच्चेना मतभेदों ने कारण तेमने पछी प्रमुख पदे थी राजीनामु आप्यु। મે 1939 सुभाषचंद्र बोजे फॉरवर्ड ब्लॉक नामना नवा राजकीय पक्षनी रचना करी अने तेमने 1939 फॉरवर्ड ब्लॉक नामना नवा पक्षनी स्थापना करी। यूरोप में द्वितीय विश्वयुद्ध शुरू थयुं। फॉरवर्ड ब्लॉके युद्ध विरोधी प्रचार शुरू कर्यो। एम के यूरोप में जे बीजू विश्वयुद्ध शुरू थई गयुं हतुं अने आ फॉरवर्ड ब्लॉक नामनी जे संस्था हती तेने आ विश्वयुद्धना विरोध में प्रचार कर्यो। सुभाषचंद्र अने तेमना साथीओने सरकारे जेल में पूर्या अने अंग्रेज सरकारे तेमने अने तेमना साथीओने आ युद्ध विरोधी प्रचार करवा माटे जेल में पूर्या। सुभाषचंद्र बोज उपवास पर उतर्या। तेमनी तबियत लथड़ता सरकारे जेलमांथी मुक्त कर्या। तेमना ज मकानमां नजरकैद राख्या अने एम के सुभाषचंद्र बोजे उपवास शुरू कर्या अने उपवासने कारणे तेमनी तबियत बगड़वा लागी। तेथी सरकारे तेमने जेलमांथी बहार काढी ने तेमना ज मकानमां नजरकैद कर्या। 17 જાન્યુઆરી 1941 रोज मध्यरात्रिए सुभाषचंद्र बोज अंग्रेज सरकारनी नजरकैदमांथी छटक्या। एटले के 1941 17 જાન્યુઆરીએ तेओ त्यांथी भागी गया। तेओ वेश परिवर्तन करी पेशावर काबूल अने मॉस्को थई बर्लिन गया। बर्लिन पहुंची रेडियो परथी प्रवचन आपता अंग्रेज सरकार चौंकी उठी। त्यांथी तेओ सुमात्रा थईने जापान गया। एके ते नजरकैदमांथी छटकी अने बर्लिन गया अने बर्लिन पहुंचीने त्यांना रेडियो परथी तेमने देश माटे प्रवचन आप्युं। आ प्रवचन सांभळीने अंग्रेज सरकार चौंकी गई के आ भागीने आटले सुधी पहोंची गया अने त्यांथी तेओ सुमात्रा थईने जापान गया। आ 5મા વિડિયોમાં આટલે સુધી। આગળનો અભ્યાસ આપણે આગળના 6ઠ્ઠા વિડિયોમાં કરીશું। જય સ્વામિનારાયણ।